ની પ્રક્રિયા હાથ ધરાયા બાદ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગતા રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. પત્રકાર પરિષદમાં ધાનાણીએ નિવેદન આપ્યું કે મતદાનમાં રાજકોટવાસીઓનો પ્રેમ જોવા મળ્યો અને પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે અને અહંકાર હારશે. આ ઉપરાંત તેમણે વધુમાં એમ પણ કહ્યું કે સરકાર વિકાસના કામોને લઈને વોટ માંગી શકે નહીં એટલે વર્ગ વિગ્રહના નામે રાજકીય રોટલા શીખવાનો પ્રયત્ન કર્યો. પણ જે જિલ્લામાં પરિણામ આવશે તેમાં 2000 બૂથમાં કોંગ્રેસના મત વધુ જોવા મળશે. સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે, સંગઠિત થઈને મતદાન કર્યું છે. લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે, લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે, જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મત નામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહર્ષ સ્વીકાર કરો. ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શકવું હોત. ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો, પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બની. રાજકોટના 2000 બૂથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ એનો વિજય થશે. દાહોદ ખાતે આવેલ પ્રથમપુર ગામે પોલિંગ નંબર 220 ખાતે ગઈકાલે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ વિડીયો મોકલી માહિતી આપીને આ સમગ્ર મામલે આરઓ પાસેથી તમામ રિપોર્ટ મંગાવ્યો છે અને આ મામલે એસ